જય સ્વામિનારાયણ વહાલા વિદ્યાર્થી મિત્રો, સહજાનંદ વિદ્યાલય નવા નરોડા દ્વારા આયોજિત ડિજિટલ એજ્યુકેશન અભ્યાસ શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 9 સમય સંખ્યાઓ આપણે ભણી રહ્યા છીએ, જેમાં સ્વાધ્યાય 9.1ના દાખલા નંબર 3 સુધીનો અભ્યાસ આપણે ગયા પિરિયડમાં કર્યો. આજે દાખલા નંબર 4થી શરૂઆત કરીએ. ગયા પિરિયડમાં સમય સંખ્યાઓ હતી, બરાબર, સમય સંખ્યા આપી હતી, એને આગળના ક્રમની સમય સંખ્યાઓ આપણે શોધી, બરાબર. ત્યાર પછી બીજું આપણે અપૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, એના વિશે અભ્યાસ કર્યો. પેટર્નમાં વધુ આવતી આગળની 4 સમય સંખ્યાઓ આપણે લખી, પછી નિમ્નલખિત સમય સંખ્યાઓની વચ્ચે આવતી સમય સંખ્યાઓ શોધી, બરાબર. આ દાખલાની અંદર એ બધા દાખલા કરતાં થોડુંક અલગ છે. તમને જે સમય સંખ્યાઓ આપેલી છે, બરાબર, એને તમારે સંખ્યારેખા સૌથી પહેલાં દોરવાની, પછી આપેલી સમય સંખ્યાઓનું સંખ્યારેખા પર નિરૂપણ કરવાનું. અત્યાર સુધી આપણે સંખ્યારેખા ઉપર કઈ કઈ સંખ્યા દર્શાવતા હતા, તો કે ઋણ સંખ્યા, શૂન્ય અને ધન, એ પણ પૂર્ણાંક સંખ્યા હોય. 0, 1, 2, 3, 4, 5, 6 અથવા -3, -2, -1, એ સંખ્યા, -3, કોઈ પણ માઇનસ સંખ્યા, શૂન્ય અને ધન સંખ્યા, બધી જ પૂર્ણાંક સંખ્યાઓ હોય એ આપણે સંખ્યારેખા ઉપર દર્શાવતા હતા. આ દાખલાની અંદર આપણે અપૂર્ણાંક સંખ્યા અથવા સમય સંખ્યાને આપણે સંખ્યારેખા ઉપર દર્શાવવાની છે, બરાબર. તો જો પહેલું શું આપેલું છે, 3/4. 3/4 મતલબ કે ધન સંખ્યા થઈ, બરાબર. હવે 3/4, તો 3/4 એટલે નીચે 4 છે, તો 0 અને 1ની વચ્ચે 4 ભાગ કરવાના. સૌથી પહેલાં 3/4 ક્યાં આવે, તો જો 3/4 પછી કઈ સંખ્યા આવે, 4/4, તો 4/4 કરો તો 1 આવી જાય, બરાબર. મતલબ કે 3/4 કઈ સંખ્યાની વચ્ચે આવશે, તો કે 0 અને 1ની વચ્ચે આવશે, બરાબર. હવે કેટલા ભાગ કરવાના, છેદમાં કેટલી સંખ્યા આપેલી છે, 4, તો 4 ભાગ કરવાના, 1, 2, 3, અને 4 ભાગ થઈ ગયા. હવે સૌથી પહેલાં 0 ક્યારે આવે, જ્યારે 0/4 કરો ત્યારે 0, પછી 1/4, 2/4, 3/4 અને 4/4. 4/4 કરો એટલે 1 આવી ગયા, બરાબર. આપણે કઈ સમય સંખ્યા દર્શાવવાની છે, 3/4, તો 3/4 જ્યાં હોય ત્યાં કરી દો રાઉન્ડ. પડી ખબર? સૌથી પહેલાં આપેલી સંખ્યા ધન છે કે ઋણે નક્કી કરવાનું. ચલો, એકઈ સંખ્યા ઋણ નથી આપેલી, નહીં અંશ કે છે, તો આપેલી સંખ્યા કેવી છે, ધન, બરાબર. હવે કઈ સંખ્યાની વચ્ચે આવે, નો ખબર પડે તો 3/4 કરવાનું. 3/4 કરો એટલે 0.625 આવશે, બરાબર. 0.625 છેની વચ્ચે આવે, તો કે 0 અને 1ની વચ્ચે આવે ને. 0.625 0 અને 1ની વચ્ચે આવે, બરાબર. અથવા સીધી જ રીત છે, 3/4 છે, તો જો 0/4, 1/4, 2/4, 3/4 અને 4/4, તો 3/4 ઉપર રાઉન્ડ કરી દો. પછી બીજું છે -5/8, સેમ રીતે જો અહીંયા -5/8 છે, જો એક સંખ્યા ઋણાઈ, બરાબર, મતલબ કે આ સમય સંખ્યા શેની વચ્ચે આવશે, તો કે -1 અને 0ની વચ્ચે. કારણ કે જો -5/8 પછી -6/8, -7/8 અને -8/8 કરો તો -1 આવી જાય, બરાબર. અને અહીંયા 0/8 એટલે 0, તો -5/8 શેની વચ્ચે આવે, તો કે -1 અને 0ની વચ્ચે. હવે જો છેદમાં 8 છે, તો -1 અને 0ની વચ્ચે 8 ભાગ કરવાના, તો -8/8, -7/8, -6/8, -5/8, -4/8, -3/8, -2/8, -1/8 અને 0/8. કઈ સંખ્યા તમને કીધી છે, -5/8, તો દર્શાવો -5/8. પછી છે -7/4. હવે જો અહીંયા એક સંખ્યા ઋણ છે, બરાબર, તો તમને ખબર પડી કે ચલો આ સંખ્યા ઋણ સમય સંખ્યા છે. હવે જો -7/4 પછી શું આવે, તો કે -8/4. -8/4નો ભાગાકાર, તો કે 4 × 2 = 8, તો -2 આવે. તો -7/4 કઈ સંખ્યાની વચ્ચે આવશે, તો કે -2 અને -1ની વચ્ચે. તો જો -8 ભાગ કેટલા પાડવાના, 4. -8/4, -7/4, -6/4, -5/4 અને -4/4. હવે કઈ સંખ્યા દર્શાવવાની છે, તો કે -7/4. પછી છે 7/8. આગળના દાખલામાં આપણે જોયું ને, 7/8 પછી કઈ સંખ્યા આવે, તો કે 8/8.
તો કઈ સંખ્યા વચ્ચે આવશે? તો કે 0/1ની વચ્ચે. 0/8, 1/8, 2/8, 3/8, 4/8, 5/8, 6/8, 7/8 અને 8/8. કઈ સંખ્યા આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવવાની છે? તો કે 7/8 દર્શાવી દો. 7/8 ને સંખ્યા રેખા ઉપર એને રાઉન્ડ કરી દેવાનો. હવે છે દાખલા નંબર 6. દાખલા નંબર 6 માં શું કહે છે? નીચે આપેલી જોડીઓમાંની કઈ જોડી સમય સંખ્યાનું નિરૂપણ કરે છે તે કરો, કહો. બરોબર. હવે જો આપેલી સમય સંખ્યામાં એક તો બંને ધન, બંને ઋણ. ધન જો હોય તો બંને ધન હોવી જોઈએ અને હોય તો બંને ઋણ હોવી જોઈએ. બરોબર. જો પહેલી વસ્તુ, અને અથવા અંશ અને છેદ બંનેના સરખા થતા હોવા જોઈએ તો બંને આપેલી સંખ્યાઓ સમય સંખ્યા છે એવું કહેવાય. પહેલું છે -7/21 અને 3/9. જો આનો કે છે દુડે 7 × 21 તો 1/3 થાય, અને 3 × 9 તો 3/9 થાય. બરાબર. ચલો માઇનસ, અહીંયા -1/3, અહીંયા +1/3 આવે. બરાબર, બધું ઓકે. પરંતુ જો આ એક ઋણ છે અને એક ધન છે, ત્યાંથી જ આપેલી બંને જોડી સમાન થતી નથી. -7/21 બરાબર કેવી સમય સંખ્યા છે? ઋણ. કારણ કે -7 કેવા છે? ઋણ. મતલબ કે ઋણ સમય સંખ્યા છે. અને 3/9 આ કેવી સમય સંખ્યા છે? ધન સમય સંખ્યા છે. લખવાનું 7/21 ≠ 3/9. તો લખવાનું સમાન સમય સંખ્યાઓ નથી, કારણ કે એક ઋણ છે અને એક ધન છે. પછી જો બીજું છે -16/20 બરાબર, અને બીજું છે 20/-25. હવે -16/20ના છેદ ઉડાડો તો કે ચોખ્ખું ચોખ્ખું 16 × 4 = 20 કેવા આવ્યા? -4/5 આવ્યા. બીજી છે 20/-25, એના પણ 4 વડે ભાગ ચાલે ને, 5 વડે. 5 × 20 5 × 5 = 25. તો અહીંયા પણ કેટલા આવે? -4/5. તો -16/20ના 4/5 અને 20/-25ના -4/5. તો બંને કેવી સમય સંખ્યા થઈ? સમાન સમય સંખ્યા થઈ ને. તો નીચે લખવાનું -4/5 બરાબર -4/5. કૌંસમાં લખવાનું સમાન સમય સંખ્યાઓ છે. હવે આગળ દાખલા નંબર 3. દાખલા નંબર 3 માં શું છે? -2/3 અને 2/3 બરાબર. તો જો -2/3 છે, અંશમાં પણ માઇનસ છે, છેદમાં પણ માઇનસ, તો માઇનસ માઇનસ ઉડી જાય તો વધે કેટલા? +2/3, અને અહીંયા ઉપર +2/3 તો આપેલા જ છે. તો 2/3 = 2/3 આ કેવી સમાન સમય સંખ્યા થઈ? સમાન. તો કે લખવાનું નીચે માટે સમાન સમય સંખ્યાઓ છે. પછી ચોથું -3/5 અને -12/20. હવે છેદ ઉડાડવાના. જો અહીંયા તો કોઈ છેદ ઉડે એમ નથી, તો માટે -3/5 એઝ ઇટ ઇઝ બરાબર -3/5. બીજું છે -12/20 બરાબર. 4 વડે ઉડાડો, 4 × 12, 4 × 5 = 20. આ પણ -3/5 થયા. તો કે -3/5 બરાબર -3/5. માટે લખવાનું સમાન સમય સંખ્યાઓ છે. જેવી રીતે આગળના દાખલા ગણ્યા એવી રીતે છે દાખલા નંબર 5, 6 અને 7. 8/-5 અને -24/15, 1/3 અને -1/9, -5/9 અને 5/-9. આ દાખલા તમારે ઘરેથી ગણવાના છે. હવે છે દાખલા નંબર 7 કે નીચે આપેલી સમય સંખ્યાઓને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે ફરીથી લખો. તમને જે સમય સંખ્યાઓ આપેલી છે એને અતિ સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવવાની છે. તો પહેલું છે -8/6. અતિ સંક્ષિપ્ત સ્વરૂપે છેદ ઉડાડતા જવાના, જ્યાં સુધી છેદ ઉડે ત્યાં સુધી ઉડાડવાના. ન ઉડે પછી એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આવી જાય. જો -8/6 તો 8ના ભાગ પાડો, 4 × 8, 3 × 6, તો 2 × 2 = 11 વધ્યા કેટલા? -4/3. આ એનું 8/6નું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ થયું 4/3. પછી છે 25/45 બરાબર. ભાગ પાડો 5 × 5 = 25, 9 × 5 = 45, 5 × 5 = 11 વધ્યા કેટલા? 5/9. ત્રીજું છે -44/42 ભાગ પાડો, 11 × 44 = 44, 18 × 72, 4 × 4 = 18 અહીંયા વધ્યા કેટલા? -11/18. ચોથું છે -8/10. -8/10, 8ના ભાગ 4 × 2 = 8, 5ના ભાગ 5 × 2 = 10. 2 ઉડાડો, ઉડી ગયા.
વધે કેટલા માઇનસ ચાર અપોન પાંચ, આ બધા એના અતિ સંક્ષિપ્ત સ્વરૂપો થયા. પછી છે દાખલા નંબર આઠ. દાખલા નંબર આઠમાં શું કહે છે, ગ્રેટર દેન, લેસ દેન અને ઇક્વલ ટુમાંથી યોગ્ય સંકેત પસંદ કરીને ખાલી જગ્યામાં ભરો. મતલબ કે કઈ સંખ્યા મોટી છે દર્શાવો, નાની હોય દર્શાવો અને ઇક્વલ ટુ મતલબ કે બંને સમાન છે, ત્રણમાંથી જે વિકલ્પનો ઉપયોગ થતો હોય એ વિકલ્પ આપણે ખાલી જગ્યામાં ભરવાનો. પહેલું છે માઇનસ પાંચ અપોન સાત અને બે અપોન ત્રણ, બરોબર. હવે જો માઇનસ પાંચ અપોન સાત એ ઋણ સમયી સંખ્યા છે અને માઇનસ બે અપોન ત્રણ એ ધન સમયી સંખ્યા છે. તો હંમેશા ઋણ કરતાં ધન સમયી સંખ્યા મોટી હોય, તો બે અપોન ત્રણ મોટા છે, તો શું નિશ બે અપોન ત્રણ બાજુ નિશાની કઈ આવે, તો કે લેસ ધેનની આવે, મોટી માછલી નાની માછલીને ખાય, બરોબર. મોટું હોય એની બાજુ બે પાંખી આવે, તો બે અપોન ત્રણ મોટા છે તો મૂકો લેસ ધેન. બીજું છે માઇનસ ચાર અપોન પાંચ અને માઇનસ પાંચ અપોન સાત. હવે જો આમાં શું છે, બંનેના છેદ અલગ અલગ આપેલા છે, તો સૌથી પહેલાં શું કરવાનું, છેદ સરખા કરવાના, છેદ સરખા કરવાના. પછી તમને છેદ સરખા કરીને લસા લ્યો, પછી ઉપરના અંશ સરખા થાય ત્યારે ખબર પડે કઈ સંખ્યા મોટી છે ને કઈ સંખ્યા નાની. તો સૌથી પહેલાં પાંચ અને સાતનો લસા લેવાનો. તો પાંચ અને સાતનો લસા, પાંચ અને સાતનો લસા કેટલા, પાંચ ગુણ્યા સાત બરાબર પાંચ સીતાને પાંત્રીસ, બરોબર. તો જો ચાર અપોન પાંચ છે તો પાંત્રીસ લાવવા માટે પાંચને કેટલા વડે ગુણવાના, તો કે સાત વડે. તો માઇનસ ચાર ગુણ્યા સાત, જેટલા વડે છેદમાં ગુણો એટલા વડે અંશમાં ગુણાય, તો કે માઇનસ ચાર ગુણ્યા સાત બરાબર પાંચ ગુણ્યા સાત. તો સાત ચોક અઠ્યાવીસ, સાત પંચાને પાંત્રીસ. પછી બીજું છે માઇનસ પાંચ અપોન સાત, તો પાયો પાયો સાત પચીસ, સાત પંચાને પાંત્રીસ. તો વધે કેટલા, માઇનસ પચીસ અપોન પાંત્રીસ. હવે મૂકો માઇનસ અઠ્યાવીસ અપોન પાંત્રીસ અને માઇનસ પચીસ અપોન પાંત્રીસ. હવે આપણને એવું થાય કે ટીચર અઠ્યાવીસ મોટા, ખોટી વસ્તુ. ઋણ સંખ્યામાં હંમેશા નાની સંખ્યા મોટી ગણે. ડાબી બાજુથી સંખ્યા રેખામાં ડાબી બાજુથી તમે જમણી બાજુ જાઓ તેમ સંખ્યા કેવી થતી જાય, મોટી. માઇનસ અઠ્યાવીસ, માઇનસ સત્યાવીસ, માઇનસ છવ્વીસ, માઇનસ પચીસ. તો માઇનસ પચીસ છે માઇનસ અઠ્યાવીસ કરતાં મોટા ગણાય, માટે માઇનસ અઠ્યાવીસ અપોન પાંત્રીસ લેસ દેન માઇનસ પચીસ અપોન પાંત્રીસ. જવાબમાં શું આવશે, લેસ દેન. પછી ત્રીજું છે માઇનસ સાત અપોન આઠ બરાબર, માઇનસ સાત અપોન આઠ બોક્સ આપેલો છે ચૌદ અપોન માઇનસ સોળ. જો માઇનસ સાત અપોન આઠ આપેલા છે, બરોબર. માઇનસ સાત અપોન આઠને તમે બે વડે ગુણો અથવા ચૌદ અપોન સોળને બે વડે ભાગો, સરખો જ જવાબ, બરોબર. માઇનસ સાત અપોન આઠને બે વડે ગુણો, સાત દૂને ચૌદ, આઠ દૂને સોળ, તો થઈ ગયા માઇનસ ચૌદ અપોન સોળ. અહીંયા માઇનસ ચૌદ અપોન સોળ આપેલા છે, બંને કેવા થઈ ગયા, ઇક્વલ. વચ્ચે મૂકો ઇક્વલની નિશાની. હવે છે દાખલા નંબર ચાર. દાખલા નંબર ચારમાં છે માઇનસ આઠ અપોન પાંચ, બોક્સ આપેલું છે માઇનસ સાત અપોન ચાર. જેવી રીતે આપણે બીજો દાખલો જોયો કે બંને છેદ સરખા પહેલાં કરવા પડે, છેદ સરખા કરવા માટે લસા લેવાનો. લસા છે પાંચ અને ચારનો લસા, બંનેનો ઘડ્યો ક્યાં ભેગો થાય, તો કે પાંચ ચોક વીસ, ચાર પંચાને વીસ. તો પાંચ અને ચારનો લસા કેટલો, પાંચ ચોકુને વીસ. હવે આઠ અપોન પાંચને છેદમાં વીસ લાવવા માટે પાંચને કેટલા વડે ગુણવાના, તો કે ચાર વડે, તો કે માઇનસ આઠ અપોન ચાર છેદમાં પાંચ અપોન ચાર. તો આઠ ચોક બત્રીસ, બત્રીસ કેવા માઇનસ અને પાંચ ચોકુને વીસ. પછી છે માઇનસ સાત અપોન ચાર, માઇનસ સાત અપોન ચાર બરાબર ચારને કેટલા વડે ગુણવાના, તો કે પાંચ વડે, તો કે માઇનસ સાત ગુણ્યા પાંચ અને ચાર ગુણ્યાને પાંચ, તો કે સાત પંચા પાંત્રીસ, ચાર પંચાને વીસ, માઇનસ પાંત્રીસ અપોન વીસ. હવે મૂકો માઇનસ બત્રીસ અપોન વીસ અને માઇનસ પાંત્રીસ અપોન વીસમાં કયા મોટા, તો કે માઇનસ બત્રીસ અપોન વીસ મોટા. આમાં નિશાની કઈ આવશે, ગ્રેટર દેનની. માઇનસ બત્રીસ અપોન વીસ ગ્રેટર દેન માઇનસ પાંત્રીસ અપોન વીસ, બરોબર. હવે જેવી રીતે એકથી ચાર દાખલા ગણ્યા એવી રીતે આ પાંચ છ અને સાત સેમ રીતે, જો છેદ સરખાનો હોય તો છેદ સરખા કરવાના, બરોબર. અહીંયા છેદ સરખા આપેલા છે તો જોવાનું, અહીંયા ઝીરો આપેલો છે, બરોબર. તો આમાં કઈ કઈ નિશાની આવે, આ દાખલા તમારે ઘરેથી ગણવાના છે. હવે છે દાખલા નંબર નવ. દાખલા નંબર નવમાં છે કે નીચેના દરેકમાં કઈ સંખ્યા મોટી છે તે જણાવો, બરોબર. તમને બે સંખ્યા આપેલી છે, બે અપોન ત્રણ અને પાંચ અપોન બે. આમાં સીધું તમને ખબર પડે ને કે કઈ સંખ્યા મોટી છે. આપણે આગળના દાખલામાં જોયું ને, લેસ ધેન મૂકવાનું, ગ્રેટર ધેન મૂકવાનું કે ઇક્વલ ટુ મૂકવાનું, એના બેઝ ઉપર જો એમાં આપણે સૌથી પહેલાં અંશ તો ઠીક, પણ છેદ સૌથી પહેલાં સરખા જોતા. જો છેદ સરખા ન હોય તો કઈ સંખ્યા નાની કે મોટી તમને ખબર પડી શકે
નહીં, નાની કે સંખ્યા મોટી નક્કી કરવા માટે પહેલાં છેદ સરખા કરવા પડે. તો તેના માટે લસ્સા લેવાનો, તો જો 3 અને 2 નો લસ્સા, તો 3 અને 2 નો ઘડિયો ક્યાં ભેગો થાય? તો કે 3 2 6 2 3 6, તો અહીં 3 અને 2 નો લસ્સા 6 છે. 2/3 ને છેદમાં 6 લાવવા માટે 3 ને કેટલા વડે ગુણવાના? તો કે 2 વડે. તો 2/3 બરાબર 2 × 2 અને 3 × 2, તો કે 2 2 4, 3 2 ને 6, 4/6 અહીંયા 5/2 બરાબર 5 ને ગુણો 3 વડે, 5 × 3, 2 × 3, 5 3 15, 2 3 ને 6 થઈ ગયું. અમુક બંને સંખ્યા કઈ સંખ્યા છે? 15/6 અને 4/6 બરાબર. તો જો 15/6 4/6 કરતાં મોટી કહેવાય ને, કારણ કે 4 કરતાં 15 કેવા મોટા. તો નીચે લખવાનું, તો 15/6 એ કોઈ સંખ્યા છે? તો કે 5/2 એ ગ્રેટર ધેન 2/3, માટે લખવાનું 5/2 એ 2/3 કરતાં મોટી સમમેય સંખ્યા છે. પછી દાખલા નંબર 2. જો દાખલા નંબર 2માં -5/6 અને -4/3 બરાબર, અહીંયા પણ સૌથી પહેલાં છેદ સરખા કરવા પડશે. તો લસા કેટલો આવશે? 6, 6 × 1 = 6, 3 × 2 = 6, અહીંયા લખવાનું, અહીં 6 અને 3નો લસા 6 છે. તો -4/3, અહીંયા તો 5/6 આપેલા છે, મતલબ કે ત્યાં લસા લેવાની જરૂર નથી. અહીંયા -4/3 આપેલા છે, 3ને કેટલા વડે ગુણવા પડે? 6 લાવવા માટે 2 વડે, તો કે -4 × 2 અને 3 × 2, તો કે -8/6, અને બીજું પદ આપેલું છે -5/6. આપણે જોઈએ કઈ સંખ્યા મોટી છે. જો -5/6 અને -8/6, તો -5 એ -8 કરતા કેવા કહેવાય? મોટા. તો -5/6 ગ્રેટર ધેન -8/6 બરાબર. તો 5/6 તો એઝ ઇટ ઇઝ, પણ 8/6 એ કઈ સંખ્યા છે? તો કે -4/3, માટે લખવાનું, માટે 5/6 એ -4/3 કરતાં મોટી સમમેય સંખ્યા છે. સેમ રીતે દાખલા નંબર 3 અને 4 આ દાખલા છે, તમારે ઘરેથી ગણવાના છે. પછી દાખલા નંબર 5. હવે જો આમાં મિશ્ર અપૂર્ણાંક આપેલો છે બરાબર. તો આગળ આપણે ભણીએ ને, મિશ્ર અપૂર્ણાંક આપેલો હોય એ દાખલાને આપણે એ રકમને શું કરવાનું? અપૂર્ણાંકમાં ફેરવી દેવાની. તો જો -3/2 અને -3/4 બે સંખ્યા આપેલી છે ને, બંનેને ફેરવો પહેલાં અપૂર્ણાંકમાં. તો -3/2 છે, તો 7 3 ને 21, 21 ને 2 23, તો કેટલી સંખ્યા આવશે? -23/7. અને 5 3 ને 15, 15 ને 4 19, તો કે -19/5. આ બંને સંખ્યા તમને મળી ગઈ. હવે સૌથી પહેલાં કઈ સંખ્યા મોટી છે નક્કી કરવા માટે છેદ સરખા હોવા જોઈએ. અહીંયા નથી, તો છેદ સરખા કરવા માટે લ્યો બંનેનો લસા. માટે 7 અને 5નો લસા કેટલો થાય? 7 5 ને 35 થાય. હવે જો -23/7 છે, તો છેદમાં 35 લાવવા માટે 7ને કેટલા વડે ગુણવાના? તો કે 5 વડે. તો કે -23/5 બરાબર 7/5. તો -23/5 બરાબર -115, અને 7 5 ને 35. પછી બીજું છે -19/5 બરાબર. તો -19/5 છે, તો 5ને કેટલા વડે ગુણવા પડે? 7 વડે. તો કે -19/7 અને 5/7, 19 6 = 133, 5 6 = 35. જો બે સંખ્યા મળી ગઈ, -115/35 અને -133/35. હવે જો જોયા વગર કઈ સંખ્યા મોટી છે? તો કે -115/35 મોટી છે. આપણે જોઈએ આગળ ગણતરી. -115/35 ગ્રેટર ધેન -133/35. તો -115/35 કઈ સંખ્યા છે? તો કે -23/7. અને 133/35 એ કઈ? તો કે -19/5. હવે આપી દઉં અતિ સંક્ષિપ્ત સ્વરૂપ. -3/2/7 અને -3/4/5 માટે લખી શકીએ ને કે -3/2 એ -3/4 કરતાં મોટી છે, કારણ કે 115 એ 133 કરતાં કેવા કહેવાય? મોટા. દાખલા નંબર 10. દાખલા નંબર 10માં એવું કહે છે કે નીચે આપેલી સમમેય સંખ્યાઓને ચડતા ક્રમમાં લખો બરાબર. અત્યાર સુધી તો સમમેય સંખ્યા જોઈ, નાની છે મોટી છે ઇક્વલ છે એ બધું દર્શાવ્યું બરાબર. 4 સમમેય સંખ્યાઓ લખી. હવે આ સમમેય સંખ્યાઓને તમારે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌથી પહેલાં
જો છેદ સરખા આપેલા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પરંતુ છેદ સરખા આપેલા ન હોય તો સૌથી પહેલાં બંનેના છેદ જેટલી સંખ્યા આપેલી હોય બધાના છેદ સરખા કરવા પડે. તો પહેલો દાખલો જોઈએ, માઇનસ 3/5, માઇનસ 2/5 અને માઇનસ 1/5. તો જો છેદમાં 5 આપેલા છે બધામાં, ઓકે. ચલો ઉપરની સંખ્યા જોઈએ, માઇનસ 3, માઇનસ 2, માઇનસ 1, બધી સંખ્યા કેવી છે? ચડતા ક્રમમાં છે ને, માઇનસ સંખ્યા રેખા, માઇનસ 3 પછી 2 આવે, માઇનસ 2 પછી 1 આવે. તો અહીં લખવાનું ને, અહીં બધી સમય સંખ્યાઓ સમછેદી છે. સમછેદી એટલે કે બધાના છેદ કેવા છે? સરખા. માટે ચડતો ક્રમ બરાબર માઇનસ 3/5, માઇનસ 2/5, માઇનસ 1/5. બીજો દાખલો, બીજો દાખલો છે માઇનસ 1/3, માઇનસ 2/9, માઇનસ 4/3. અહીંયા જો બધાના છેદ કેવા છે? અલગ અલગ. તો સૌથી પહેલાં ચડતા ક્રમમાં ગોઠવા માટે છેદ સરખા કરવા પડે, પછી અંશના આધારે આપણે કઈ સંખ્યા પહેલાં આવશે, કઈ સંખ્યા પછી આવે એ નક્કી કરી શકીએ. તો માઇનસ 1/3, માઇનસ 2/3 અને માઇનસ 4/3. તો સૌથી પહેલાં 3નો લસા શું આવશે? 3 અને 9નો લસા, તો કે 3 તરી 9, 9 એકા 9, તો લસા કેટલો આવે? 9 છે. હવે જો માઇનસ 1/3 બરોબર લસા 9 આવે, તો અહીંયા છેદમાં 3 છે, તો નીચે 9 લાવવા માટે કેટલા વડે ગુણવા પડે? તો કે 3 વડે. તો કે માઇનસ 1 × 3 અને 3 × 3, 3 એકા 3, તો કે માઇનસ 3 અને 3 તરી 9, તો માઇનસ 3/9 આયા. બીજું પદ છે માઇનસ 4/3, અહીંયા પણ છેદમાં 9 લાવવા માટે 3 વડે ગુણવા પડે, તો અંશમાં પણ 3 વડે ગુણવા, તો કે માઇનસ 4 × 3 અને 3 × 3, 4 તરીને 12, છેદમાં 3 તરી 9. ત્રીજું પદ માઇનસ 2/9 તમને આપેલું છે, તો તમને સંખ્યા કઈ કઈ મળી? માઇનસ 12/9, માઇનસ 3/9 અને માઇનસ 2/9. સીધો ચડતો ક્રમ લખી નાખો, માઇનસ 12/9 પહેલાં આવે, પછી માઇનસ 3/9 આવે, પછી માઇનસ 2/9 આવે. ચડતો ક્રમ લખો રકમના આધારે, માઇનસ 4/3 લેસ ધેન માઇનસ 3/9 લેસ ધેન માઇનસ 2/9. હવે આગળ દાખલા નંબર બે આવશે. દાખલા નંબર 2માં શું કીધું છે કે માઇનસ 3/7, માઇનસ 3/2 અને માઇનસ 3/4. હવે જો અહીંયા સૌથી પહેલાં છે અંશ સરખા આપેલા છે, પરંતુ એનો કોઈ મતલબ નથી, આપણે છેદ સરખા કરવા પડે. તો લસા 7 × 4 = 28, 14 × 2 = 28 અને 4 × 7 = 28. એના સિવાય ઘડિયો ક્યાંય ભેગો થાય નહીં. તો આપણે લખવાનું અહીં 7, 2 અને 4નો લસા 28 છે. જો છે માઇનસ 3/7, છેદમાં 28 લાવવા માટે 7ને કેટલા વડે ગુણવા પડે? તો કે 4 વડે. એટલા વડે અંશમાં ગુણો, માઇનસ 3 × 4 અને 7 × 4, 4 તરીને 12, 12 કેવા? માઇનસ 7 × 4 = 28. પહેલું પદ આવ્યું માઇનસ 12/28. પછી છે માઇનસ 3/2, માઇનસ 3/2 બરાબર અહીંયા 2ને કેટલા વડે ગુણવાનું? 28 લાવવા માટે 14 વડે, તો કે માઇનસ 3 × 14 અને 2 × 14, 14 તરીને 42, 42 કેવા? માઇનસ 14 × 28. બીજું પદ મળ્યું માઇનસ 14/28. ત્રીજું પદ શોધીએ, ત્રીજું પદ છે માઇનસ 3/4. હવે અહીંયા 7 વડે ગુણવા પડે, તો કે માઇનસ 3 × 7 અને 4 × 7, 7 તરીને 21, 7 × 28, માઇનસ 21/28. હવે લખો માઇનસ 42/28, માઇનસ 21/28 અને માઇનસ 12/28. ચડતા ક્રમમાં લખો માઇનસ 3/2, માઇનસ 3/4, માઇનસ 3/7. જય સ્વામિનારાયણ.